મિત્રો નમસ્કાર વંદે માતર જે લોકોને ગેસ્ટ્રાઇટિસ થયું હોય એ લોકો તો બિચારા બહુ હેરાન પરેશાન થઈ જાય છે ગેસ્ટ્રાઇટિસ એટલે પેટનો સોજો પેટના સોજામાં એક તો થોડું પાણી પીવે તો બી પેટ દુખે ભોજન કર્યા પછી તો પેટ એટલું બધું ભારે ભારે રહ્યા કરે છે પેટમાં દુખાવા રહ્યા કરે છે ને ગેસ વારંવાર ઓળકારો આવ્યા કરે છે એ લોકોનું આખો દિવસ ધ્યાન પેટ તરફ જ રહે ગમે તેવો મોટો અધિકારી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતો વ્યક્તિ હોય ગેસ્ટ્રાઇટિસ હોય એટલે પેટ તરફ જ ધ્યાન જાય છે મોટાભાગે આ પ્રોબ્લેમ જે લોકો ઊભા ઊભા પાણી પીવે છે જે લોકો ફ્રીજનું પાણી પીવે છે જે લોકો આઈસ્ક્રીમ ખાય છે જે લોકો ક્ષમતા કરતાં વધારે ખાઈ લે છે જે લોકો વિરુદ્ધ બંજનવાળો આહાર લે છે એ બધાને અલોટરી લાગે છે પણ એનો ઉપચાર જાણીને તમને આશ્ચર્ય થશે જો તમને આ પૈકીનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હું જે પ્રયોગ કરું છું ને એ કરી જ જુઓ તમે અદ્ભુત પરિણામો છે એના અને તત્કાલના પરિણામો છે એક મહિના માટે આ પ્રયોગ કરવાનો છે પણ ધ્યેયથી કરવો પડશે નિષ્ઠાથી કરવું પડશે તો પરિણામ કેમ નહીં મળે સિમ્પલ ભોજનના એક કલાક પહેલાં તમને એક ગ્લાસ પાણીમાં વલિયારી પલારવાની છે એક ચમચી વલિયારી પલારવાની છે અને એની અંદર એક ચમચીથી દોઢ ચમચી ખડી સાખર નાખવાની છે જો ડાયાબિટીસ હોય તો ખડી સાકરનો ઉપયોગ નથી કરવાનો એક કલાક પછી એ પાણી તમારે હલાઈ નાખવાનું છે અને શિપ સીપ કરીને ધીરે ધીરે થોડા કોગળાના ફોર્મમાં લાળ ભેગા કર્યા પછી એ પાણીને અંદર ઉતારવાનું છે ભોજનના એક કલાક પહેલાં મોડા મોડું અડધો કલાક પહેલાં પણ ચાલી શકે છે દિવસમાં બે વાર અને વધારે વધારે દિવસમાં ત્રણ વાર આ પ્રયોગ કરો મિત્રો પેટના સોજા એવા ઝડપથી ગાયબ થઈ જશે પેટનો દુખાવો અને ગેસમાં પણ એટલી બધી રાહત થઈ જશે તમને કે તમારા આશ્ચર્યનો કોઈ પાર નહીં રહે પણ આ પ્રયોગ લાંબા સમય માટે કરવો પડશે અને ખાવા પીવા પર ધ્યાન રાખવું પડશે આ પ્રયોગ રાત્રે પણ કરી શકો રાત્રે માના એટલે કે તમે રાત્રે વલિયારી પલાળી દેવાની છે ખડી સાખર સાથે અને પછી પી જવાનું સવારે અને વલિયારી ચાવી જવાની છે તો ત્રણ વારનો પ્રયોગ થશે સવારે પલારેલું બપોરે લો અને બપોરે પલારેલું રાત્રે લો અદ્ભુત પરિણામો મળશે મિત્રો પરંતુ આથેલું બંધ કરવાનું છે ખાટું બંધ કરવાનું છે ખમણ ઢોકળા ઈડલી બંધ કરવાના છે ઊભા ઊભા ખાવાનું બંધ કરવાનું છે માંસ માટે ઈંડા બંધ કરવાનો છે ઊભા ઊભા પાણી પીવાનું પણ બંધ કરવાનું છે સિમ્પલ પ્રયોગો છે અને ફ્રીજનું પાણી તો બંધ જ કરવાનું છે યાદ રાખજો કેટલા સિમ્બોલ પ્રયોગો છે બોલો ભોજન દરમિયાન પણ પાણી નથી પીવાનું ભોજનના એક કલાક પછી પાણી પીવાનું છે મિત્રો આસાન પ્રયોગ છે તમે કરીને જુજો આમાં તો ગેસ અને પિત્તમાં પણ રાહત થશે પેટના સોજા પણ ઉતરશે ગેસ્ટ્રાઇટિસમાં રાહ થઈ જશે અને આશ્ચર્યકારક રાહત થશે અસ્તુ વંદે માતરમ આ વિષયનો બધો શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના જના વિષયની સમાપનની આજ્ઞા ચાઉં છું વંદે માત્ર